નમસ્કાર મિત્રો, હું છું લોકમ દીપક. આપ સૌનું સ્વાગત કરું છું લોકમ્સ ટેકનોલોજી થિંક વર્લ્ડ દીપકમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આધાર ડાયસ 2019-20માં આપણે એન્ટ્રી કેવી રીતે કરવી. કોઈ બાળક આપણી સ્કૂલમાંથી ગયું હોય તો એને આપણા લિસ્ટમાંથી રિમૂવ કેવી રીતે કરવું, અને કોઈ બીજી શાળામાંથી આપણી શાળામાં કોઈ બાળક આવ્યું હોય તો એને ટ્રેક કેવી રીતે કરવું, તો આ બધી જ બાબતોની ચર્ચા આપણે આ વિડીયોમાં આજે કરવાના છીએ. ઉપરાંત કેટલાક એવા પ્રશ્નો જે છે કે જે કોમન દર વખતે બધાને થતા હોય છે, અને મારી પર ઘણા બધા મેસેજ આવે છે, કોલ આવે છે, તો એના વિશે પણ આપણે ચર્ચા આ વિડીયોમાં આજે કરવાના છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબના લાલ બટનમાં ક્લિક કરો, અને બાજુમાં તો પહેલાં બેલ આઇકન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ નવો વિડીયો મૂકી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળશે અને સૌથી પહેલાં તમે વિડીયોનો લાભ લઈ શકશો. તો મિત્રો, આજે હું તમને કમ્પ્યુટરમાં આ બધી જ બાબતો શીખવાડવાનો છું. જોઈ લેવાનું છે, આપણે ગઈ વખતેમાં પણ આ 2018-19માં પણ આ પ્રમાણેનો એક વિડીયો મેં બનાવેલો છે, તો એના કરતાં આ વખતે કશું જ જુદું નથી. સામાન્ય કદાચ વેબસાઇટના લુકમાં થોડો ફેર થયો છે, બાકી વિગતો એની એ જ છે, અને આપણે જે કરવાનું છે પણ એનું એ જ છે કામ. આધાર ડેશની અંદર કરવાનું છે. તો સામાન્ય રીતે મોટાભાગના લોકોને એક પ્રશ્ન થતો હોય છે કે પહેલા ધોરણની અંદર કોઈ બાળક આવે તો એની તો આપણે એન્ટ્રી કરીએ છીએ, પણ કોઈ એવું બાળક મળી જાય કે જેની એન્ટ્રી થઈ જ નથી, અને તે હાલ કે બીજા ત્રીજા કે એક બીજાથી આઠમા ધોરણની અંદર ક્યાંક ભણે છે, તેવું કોઈ છોકરું આવે તો એની એન્ટ્રી આપણે કેવી રીતે કરી શકીએ. તો મિત્રો, એક વાત સ્પષ્ટ સમજી લેજો કે કોઈ બી બાળક હોય તો એની નવી એન્ટ્રી આધાર ડાયસની અંદર ફક્ત પહેલા ધોરણમાં જ થઈ શકશે, બીજા કોઈ ધોરણમાં થઈ શકશે નહીં, અને તમારાથી નહીં થઈ શકે. હા, તમારે તમારી સ્કૂલની અંદર એ એન્ટ્રી ના થઈ શકે, પણ તમારા BRCની અંદર જે એના વ્યક્તિ છે મુખ્ય, જે આનું આધાર ડાયસનું જે કામ કરે છે BRCની અંદર, એ વ્યક્તિ આ બીજા કોઈ પણ ધોરણની અંદર એની એન્ટ્રી કરી શકશે, એ ચાહે બીજા કોઈ પણ ધોરણની અંદર હોય. હવે નામ સુધારવાનું હોય, અટક સુધારવાની હોય, કે પિતાનું નામ સુધારવાનું હોય, તો એ પણ શિક્ષક તરીકે અથવા શાળા પોતાના લોગિનથી એ નહીં કરી શકે. એના માટે BRCનો સંપર્ક તમારે કરવો પડશે. જન્મ તારીખ તમે સુધારી શકશો, GR નંબર સુધારી શકશો, અને બીજી વિગતો પણ તમે સુધારી શકશો, પણ તો નામ, અટક, વાલીનું નામ આ બધું તમે સુધારી નહીં શકો. આગળ એક ખાસ મહત્ત્વની વસ્તુ છે કે તમે જ્યારે કોઈ બાળકને ટ્રેક કરો ત્યારે એનો દાખલ તારીખ, એની જે દાખલ તારીખ છે ખાસ નાખજો, અને GR નંબર ખાસ જે તમારી સ્કૂલમાં તમે દાખલ કરતી વખતે નાખ્યો છે એ જ આપણે નાખવાનો છે. બીજું, જ્યારે આપણે આપણી શાળામાંથી કોઈ બાળક જાય છે ત્યારે આપણે એને ડિલીટ નથી કરવાનું, એને આપણે એડિટ કરી, અને તમે જ્યારે એનો ઓપ્શન જોશો તો છેલ્લું ઓપ્શન છે એમાં આ શાળામાં અને બીજી શાળામાં એવું ઓપ્શન તમને જોવા મળશે. તો આપણી શાળામાંથી જ્યારે બીજી શાળામાં જાય છે ત્યારે આપણે બીજી શાળામાં એ ઓપ્શન પસંદ કરીને એને અપડેટ કરવાનું છે, અને જ્યારે આપણી શાળામાં કોઈ બાળક આવ્યું છે તો એના માટે આપણે આ શાળામાં ઓપ્શન પસંદ કરીને એને અપડેટ કરવાનું છે, એટલે આપણી શાળામાં આવી જશે. અને તમે બીજી શાળામાં કરશો તો તમારી શાળામાંથી એ રિમૂવ થઈ જશે, અને જ્યારે પણ એ બીજી શાળામાં ગયું છે ત્યાં જે પણ વ્યક્તિ તેને ટ્રેક કરશે અને એની શાળામાં એને અપડેટ કરશે, એટલે તમારી તમારા લિસ્ટમાંથી તે જઈ અને ત્યાંના લિસ્ટમાં એડ થઈ જશે. તો મિત્રો, આવા કોમન પ્રશ્નો છે, ઘણા બધા લોકો મને પૂછતા હોય છે, અને ઘણી બધી કોમેન્ટ આવે છે અને મેસેજ પણ આવે છે, અને આ જ પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ કોમન પ્રશ્નો છે અને એનું સોલ્યુશન પણ એકદમ સરળ છે. તો મિત્રો, ઘણી બધી બીજી વિગતો પણ છે, અને આ વખતે 2019-20ની અંદર આપણે આધાર ડેશની અંદર શું કામ કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ બધી જ વિગતો હવે હું તમને આ કમ્પ્યુટરમાં લઈ જાઉં છું, અને ત્યાં આપણે આ બધી વિગતો જોઈશું. મિત્રો, સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરીશું. બ્રાઉઝરની અંદર આપણે SSNની વેબસાઇટ પર ક્લિક કરીશું, અને અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ક્લિક કરીશું. અહીંયા આપણે યુઝર આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી આપણું જે હોમ પેજ છે આ પ્રમાણે આવશે. હવે આપણે મેનેજ સ્ટુડન્ટ પર જવાનું છે. મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરી અને આગળની જે વિગતો છે આપણે જોઈએ. ત્રણ બાબતો આપણે અહીંયા જોવાની છે મેનેજ સ્ટુડન્ટની અંદર.
અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું જે ઓપ્શન છે આપણે શાળામાં બાળકોની ઇન્સ્ટન્ટ અપડેટ ટ્રેક કરવા માટેની ડેટા એન્ટ્રી. તો અહીંયા આપણે બાળક જે નવું આવ્યું છે આપણે શાળાની અંદર બીજી શાળામાંથી એને આપણે ટ્રેક કરવાનું છે. એના માટે આ જે બ્લુ બટન છે એના પર ક્લિક કરવાનું છે ધોરણ પ્રમાણે. બીજું જે છે અહીંયા અપડેટ કેવી રીતે કરવાનું છે, તો આપણી શાળામાં જે બાળકો હાલ છે એની ઘણી બધી વિગતો આપણે અપડેટ કરવાની થાય છે. તો અહીંયા તમે જો ધોરણ પ્રમાણે નીચે લાલ બટન દેખાય છે, લાલ બટનનો મતલબ છે કે હજુ અપડેટ થયું નથી. અહીંયા આ જે લીલું બટન દેખાય છે એનો મતલબ એવો થાય છે કે અપડેટ થઈ ગયું છે, મેં બીજા ધોરણનું હમણાં જ અપડેટ કર્યું છે એટલે લીલું બટન બતાવે છે. ત્રીજી એક બાબત છે કે આપણી શાળામાંથી બીજી શાળામાં જ્યારે કોઈ વિદ્યાર્થી ગયો હોય તો એને આપણે રિમૂવ કેવી રીતે કરીએ છીએ. તો આ ત્રણ બાબતો આપણે આ વિડીયોમાં જોવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે છઠ્ઠા ધોરણની અંદર મારી શાળામાં એક વિદ્યાર્થીની આવી છે તો મારે એને ટ્રેક કરવાની છે. તો ધોરણ પર આપણે ક્લિક કરીશું. અહીંયા ચાઇલ્ડ યુઆઈડી નંબર જે છે એ ચાઇલ્ડ યુઆઈડી નંબર આપણે નાખવાનો છે. ચાઇલ્ડ યુઆઈડી નંબર હું અહીંયા નાખું છું એનો. ચાઇલ્ડ યુઆઈડી નંબર નાખ્યા પછી આપણે સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે એની વિગતો બધી આવી જશે. અહીંયા પ્રવેશ નંબર એટલે આપણી શાળામાં આપણે એને દાખલ કરી છે ત્યારે જીઆર નંબર જે આપ્યો છે એ જીઆર નંબર આપણે નાખવાનો છે. આટલું નાખ્યા પછી આગળની વિગતો આપણે જોડવાની છે. જન્મ તારીખ ખાસ જોડવાની છે, અહીંયાથી તમે જન્મ તારીખ સુધારી શકો છો. નામ, માતાનું નામ અને અટક તમે અહીંયાથી નહીં સુધારી શકો. હવે પ્રવેશ તારીખ ખાસ આપણે જ્યારે તેને પ્રવેશ આપ્યો છે આ વર્ષે તો એ ક્યારે આપ્યો છે એ તારીખ ખાસ લખવાની છે અહીંયા. પછી બધી જ વિગતો જોઈ લેવાની છે, એની કઈ વિગતો બાકી છે, જે જે વિગતો બાકી છે બધી જ વિગતો આપણે ભરી દેવાની છે. બધી જ વિગતો ભર્યા પછી આપણે કમ્પ્લીટલી જોઈ લેવાનું છે કે કોઈ વિગત બાકી ન રહી જાય, કારણ કે આ વિગતો બધી કાયમી સેવ થવાની છે. તો અહીંયા બધી જ વિગતો કમ્પ્લીટલી દેખાઈ રહી છે, બરાબર છે. હવે અહીંયા નીચેનું જે ખાસ ઓપ્શન છે અહીંયા આ જોવાનું છે. અહીંયા આપણે કરવાનું છે આ શાળામાં જ. હવે મિત્રો અહીંયા બે બાબતો આપણે શીખી લઈએ સાથે સાથે. જો આવી વિદ્યાર્થીની મારી બીજી શાળામાંથી મારી શાળામાં આવી છે તો અહીંયા એનો ઓપ્શન હતો બીજી શાળામાં અહીંયા હતો, એને મેં કર્યો આ શાળામાં. એનો મતલબ એવો થાય છે કે હવે આ શાળામાં તે એડ થઈ જશે. હવે જ્યારે આપણી શાળામાંથી કોઈ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી બહાર ગયું હોય સર્ટી લઈને તો એના માટે પણ આપણે આ જ કરવાનું છે. આપણું જે લિસ્ટ છે લિસ્ટમાંથી બાળકની વિગત આ રીતે કાઢવાની છે અને એને કાઢ્યા પછી બધી જ વિગતો જોઈ લેવાની છે અને અહીંયા નીચે આ શાળાના બદલે આપણે બીજી શાળામાં એવું કરી દેવાનું છે. એટલે એ આપણી શાળામાંથી રિમૂવ થઈ જશે અને જ્યારે પણ એ શાળાના શિક્ષક અથવા કોઈ બીજી વ્યક્તિ એને ટ્રેક કરશે ત્યારે એ ત્યાં અપડેટ થઈ જશે. તો અહીંયા આપણે હવે અપડેટ કરીશું. તમે જો ઉપર મેસેજ આવી જાય સક્સેસફુલ ફોર ફોલોઈંગ સ્કૂલ. તો આ ડેટા અપડેટ થઈ ગયો છે આપણી શાળાની અંદર. અહીંયા જુઓ છઠ્ઠા ધોરણમાં 12 વિદ્યાર્થીઓ હતા, એના બદલે હવે 13 વિદ્યાર્થીઓ બતાવે છે. તો આ રીતે આપણે બાળકને ટ્રેક કરી શકીએ છીએ. કોઈ વિદ્યાર્થી આપણી શાળામાંથી ગયું હોય તો એને શું કરવાનું છે તો હું એની વિગત તમને ફરી બતાવી દઉં. તો અહીંયા આપણું જે લિસ્ટ છે વિદ્યાર્થીઓનું અહીંયા છે જ, બરાબર છે. તો હવે આપણે શું કરીશું, અહીંયાથી લખી કે આ વિદ્યાર્થી અહીંયાથી ગયો છે તો ડિલીટ નથી કરવાનું આપણે, એને ખાસ ધ્યાન આપજો મિત્રો, ડિલીટ નથી કરવાનું એને, આપણે એને એડિટ કરવાનું છે. ડિલીટ ત્યારે જ કરે જ્યારે બીજી શાળામાં ભણવા ના જવાનું હોય અને કાયમ માટે એને કાઢી નાખ્યો હોય તો જ એને ડિલીટ કરવાનો છે. અહીંયા બધી વિગતો જોઈ લો અને અહીંયા જો આ શાળામાં લખ્યું છે એના બદલે આપણે બીજી શાળામાં કરવાનું છે અને એની જે વિગતો જેટલી પણ બાકી છે બધી આપણે ભરી દેવાની છે. બધી જ વિગતો ભર્યા પછી અહીંયા આપણે બીજી શાળામાં એવું કરી દેવાનું છે અને પછી અપડેટ પર ક્લિક કરું છું એટલે એ વિદ્યાર્થી ત્યાંથી જતું રહેશે અને ત્યાંથી રિમૂવ થઈ જશે. તો હવે ફરી પાછા આપણે અહીંયા હવે આપણી જે વિગતો છે એ બધી જે અપડેટ કરવાની છે, આ વર્ષની જે વિગતો છે એને અપડેટ કરવાની છે એના વિશે જોઈએ. તો અહીંયા છઠ્ઠા ધોરણમાં 13 વિદ્યાર્થીઓ છે, મારે 13 વિદ્યાર્થીઓને મારે અપડેટ કરવા છે તો એના પર હું ક્લિક કરું છું 13 વિદ્યાર્થીઓ પર. હવે
જો અહીંયા બધા જ વિદ્યાર્થીઓની વિગતો બધી આપેલી છે, બધા વિદ્યાર્થીઓને આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે. સિલેક્ટ કર્યા પછી એની જેટલી પણ વિગતો બાકી છે, જેટલા પણ ખાના અહીંયા તમે જોઈ શકો છો, જેટલા પણ ખાના બાકી છે બધા જ ખાનાની બધી જ વિગતો આપણે ભરવાની છે, અને વિગતો ભર્યા પછી એને અપડેટ કરવાનું છે. મિત્રો, અહીંયા વિગતો ભરવા માટે તમે ટેબનો ઉપયોગ કરી શકો છો. જો અહીંયા વંચિત જૂથ લાગુ પડતું નથી તો અહીંયા હું બે નંબર આરતે નાખું છું, અને ટેબ કી દબાવીને તમે બધી જ વિગતોને એક સાથે આરતે અપડેટ કરી શકો છો. તો આ રીતે ઇઝી રહેશે. તમે એક એક પર ક્લિક કરશો તો વાર થશે, અને ટેબ કીનો ઉપયોગ કરશો તો તમે ફટાફટ કામ થશે. તો હું બધી જ વિગતો ભરી દઉં છું, પછી આપણે થોડી વાર વિડીયો વધારે લાંબો ન થાય માટે હું આટલી વિગતો કટ કરું છું, અને આની બધી જ વિગતો ભર્યા પછી આપણે નેક્સ્ટ થોડી વારમાં મળીએ છીએ. મિત્રો, જો અહીંયા મેં બધી જ વિગતો ભરી દીધી છે. હવે આ બધી જ વિગતો ભરી ગયા પછી આપણે નીચે સબમિટ પર ક્લિક કરવાનું છે. પહેલાં ઉપર જોઈ લેવાનું છે કે બધા વિદ્યાર્થીઓ સિલેક્ટ છે કે નહીં. 10 વિદ્યાર્થીઓની વિગત આ રીતે અપડેટ થશે એક સાથે. સબમિટ પર ક્લિક કરીશું. સબમિટ પર ક્લિક કર્યા પછી અહીંયા જુઓ, અપડેટેડ 10 રોસ. હવે હજુ આગળ બીજા 3 વિદ્યાર્થીઓ બાકી છે. જે વિદ્યાર્થીઓ અપડેટ થઈ જશે એની પર આ રીતે બ્લુ કલરની પટ્ટી આવી જશે. એ પછી આપણે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરીશું. અહીંયા હજુ 3 વિદ્યાર્થીઓ બાકી છે. 3 વિદ્યાર્થીઓની વિગત હું બધી ભરી દઉં છું, અને એમાં 2 વિદ્યાર્થીઓની વિગત તો ભરાયેલી જ છે કમ્પ્લીટલી. એમાં 1 વિદ્યાર્થીની વિગત બાકી છે, હું ભરી અને હવે આગળ આપણે પ્રોસેસ શું છે આપણે જોઈએ છીએ. મિત્રો, અહીંયા બધી જ વિગતો નખાઈ ગઈ છે. હવે હું આને સબમિટ કરું છું. 3 વિદ્યાર્થીઓની જે રો છે હવે અપડેટ થઈ ગઈ છે. હવે મારા જે 6ઠા ધોરણના વિદ્યાર્થીઓની જે લિસ્ટ છે એ લિસ્ટ હવે રેડના બદલે અહીંયા ગ્રીન થઈ જવું જોઈએ. તો અહીંયા હોમ ઉપર ક્લિક કરું છું, અને ફરી પાછા આપણે મેનેજ સ્ટુડન્ટ પર જઈએ. અને તમે જુઓ 6ઠા ધોરણની આગળ અહીંયા ગ્રીન બટન થઈ ગયું છે, એનો મતલબ કે એ અપડેટ થઈ ગયું છે. તો મિત્રો, આવી રીતે તમે અપડેટ કરી શકો છો, તમે ટ્રેક કરી શકો છો નવા બાળકને ઇન્સર્ટ કરવા માટે. પહેલાં ધોરણમાં જ્યારે બાળક ઇન્સ્ટોલ કરવાનું છે એની થોડીક વિગત પણ આપણે જોઈ લે. અહીંયા 1 નંબર પર ક્લિક કરવાનું છે આપણે, 3-1 પર. અહીંયા જ્યારે તમારે પહેલાં ધોરણમાં નવું બાળક દાખલ કરવાનું છે ત્યારે અહીંયા સૌપ્રથમ આગળની બધી વિગતો સેમ જ છે. પહેલાં અહીંયા બાળકનું નામ નાખવાનું છે, પિતાનું નામ, માતાનું નામ, બાળકની અટક અને અહીંયા જન્મ તારીખ, અને અહીંયા તમારે એડ કરવાનું છે. એડ કર્યા પછી પેલું જે ફોર્મ છે એ આખું ખુલશે, અને એમાં એની બધી જ વિગત આપણે નાખવાની છે. અપડેટ કરશો એટલે તમારા પહેલા ધોરણમાં એ દાખલ થઈ જશે અને લિસ્ટમાં એડ થઈ જશે. તો મિત્રો, આશા છે કે તમને આ વિડીયોમાં મેં જેટલી પણ સમજ આપી છે બધી સમજ પડી ગઈ છે. છતાં કોઈ બી પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોમેન્ટ કરી શકો છો. સાળા સમય બાદ કે સાળા સમય પહેલાં તમે મને કોલ પણ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. અને વિડીયો જરા પણ ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો. તમારું લાઈક એ મારા માટે પ્રેરણા છે. તમારા બધાના સાથ સહકારથી હું ઘણા બધા સારા વિડીયો બનાવી શકું છું, અને મારી ચેનલને પણ ઘણો બધો ગ્રોથ મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર, અને મારી ચેનલને આવી રીતે જ પસંદ કરતા રહેજો. તમારા મિત્રો વર્તુળમાં, તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરતા રહેજો, અને આવા ને આવા ટેકનોલોજીથી ભરપૂર વિડીયો જોવા માટે સ્ટે ટ્યુન. લોકમ્સ ટેકનોલોજી, થિંક ઓલ ડિફરન્ટ, હેવ અ ગુડ ડે.